विद्यार्थी मित्रों प्रश्न पांच कुल राशि शोधो बराबर छे। और प्रश्न पांच छे पहलो छे पांच टका बराबर 600 थाय। एटले हवे अमने आपणने एवुं पूछ्युं छे के केटली किंमत हशे बराबर छे के जेना आपणे 5% करीशुं तो ए 600 थशे बराबर छे। એટલે અહીંયા આપણે શું કરવાનું છે કેટલી કિંમત છે એ આપણને ખબર નથી બરાબર। એટલે આપણે શું ધારીશું તેને x ધારીશું બરાબર। તો x ના 5% બરાબર કેટલા થાય 600 થાય છે। હવે 5% છે એટલે 5 ના છેદમાં 100 આવશે એટલે x * 5 ના છેદમાં 100 થઈ ગયા। હવે આ સંખ્યા બરાબર ની કઈ બાજુ જશે જમણી બાજુ જશે બરાબર છે। એટલે શું થશે x = 600 ગુણ્યા જમણી બાજુ થાય જાય એટલે શું થાય અંશનું છેદમાં ને છેદનું અંશમાં જાય એટલે 100 ના છેદમાં શું થશે 5 થશે બરાબર। હવે જો 5 એકા 5 અને 5 2 10 અને 0 એટલે 60 / 20 કરીએ તો કેટલા થાય 12000 થાય। તો 12000 ના જો આપણે 5% કાઢીશું તો આપણને કેટલા મળશે 600 મળશે। હવે બીજું છે 12% = 10800 તો અહીંયા પણ આપણે શું કરવાના છે કે x ના 12% 10800 થાય બરાબર। તો x / 12 ના છેદમાં 100 થયા બરાબર 10800। હવે x બરાબર શું થશે 10800 / 100 અંશમાં છે છેદમાં છે જે અંશમાં આયા અને આ છેદમાં છે અંશમાં છે જે છેદમાં આવી જશે એટલે 12 એકા 12 ને 12 નવા 108 થાય બરાબર। અને આ બે શૂન્ય મૂકીશું એટલે 900 / 100 તો કેટલા થશે 90000 તો 90000 થાય। હવે આગળ છે 40% ના 500 ગ્રામ એટલે 40% ના 500 ગ્રામ થાય તો આપણે કેટલા કિલો હશે તો એના જો આપણે 40% કરીએ તો શું થશે 500 કિલોમીટર થશે બરાબર છે કિલોમીટર છે। તો x ના 40% બરાબર 500 તો x / 40 ના છેદમાં 100 થઈ ગયું બરાબર 500 એટલે 500 / 100 ના છેદમાં કેટલા આવશે 40 આવશે। જો આ એક શૂન્ય અને આ એક શૂન્ય જતો રહેશે બરાબર 4 એકા 4 અને 25 4 100 થાય એટલે 50 / 25 તો 25 5 125 અને આ શૂન્ય મૂકી દેશું એટલે 1250 ના જો આપણે 40% કરીશું તો આપણે 500 કિલોમીટર થાય। 70% ના 14 મિનિટ બરાબર તો x ના 70% બરાબર કેટલા થાય 14 મિનિટ થાય। હવે x બરાબર 70 ના છેદમાં 100 થશે બરાબર 14 એટલે 14 / 100 ના છેદમાં 70 થશે। જો આ શૂન્ય અને શૂન્ય જતું રહ્યું 7 એકા 7 ને 7 2 14 તો 2 / 10 તો 10 2 20 થયા એટલે x બરાબર શું મળ્યા આપણને 20 મળ્યા। એટલે તમે 20 ના જો 70% કરશો તો તમને જવાબ કેટલો મળશે 14 મિનિટ મળશે। પ્રશ્ન 5 નો છેલ્લો રાખલો છે 8% = 40 લિટર તો x ના 40% બરાબર x ના 8% બરાબર 40 એટલે x / 8 ના છેદમાં 100 બરાબર શું થશે 40 થશે એટલે 40 / 100 ના છેદમાં 8 થશે। જો 8 એકા 8 ને 8 પંચા 40 થાય તો 5 / 100 તો 100 પંચા 500 થાય x બરાબર શું થશે 500 થશે એટલે જો 500 ના જો આપણે 8% કરીશું તો આપણને જવાબ કેટલો મળશે 40 લિટર મળશે। તો અહીંયા આપણો પ્રશ્ન 5 પૂરો થાય છે। પ્રશ્ન 6 છે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો। જો અહીં આપણે પહેલો દાખલો છે 25% બરાબર તો 25 ના છેદમાં શું થશે 100 થશે એટલે જો અહીંયા 25 ના 25 મૂકી દેવાના કેટલા 10 શૂન્ય છે 1 ને 2 બરાબર એટલે 25 એટલે 1 10 અને 100 એટલે 0.25 તો આ આપણે શું કર્યું દશાંશમાં કરી દીધું બરાબર છે। હવે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે અને અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે। જો 25 ના છેદમાં 100 તો છે જ એટલે 25 એકા 25 અને 25 4 100 એટલે 1 ના છેદમાં 4 આવી ગયો। હવે છે 150% બરાબર તો 150 ના છેદમાં શું કરીશું પહેલા 100 કરી દઈશું બરાબર તો 150 ના 150 પહેલા લખી દેવાના પછી શું કરવાનું 2.10 છે એટલે 100 છે બરાબર તો 2 શૂન્ય છે ને તો 1
અને બે પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે આપણો જવાબ શું આવશે પોઈન્ટમાં એટલે કે દશાંશમાં 1.50% બરાબર હવે અમને એવું કહ્યું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો 150 ના છેદમાં 100 જો શૂન્ય શૂન્ય જતો રહેશે 5 તારી 15 5 2 10 થયા એટલે 3 ના છેદમાં શું આવ્યું 2 આવ્યા હવે છે 20% તો જો 20 ના છેદમાં 100 થયા 20 ના 20 મૂકી દઈશું આખો તો આ શૂન્ય શૂન્ય જતો રહેશે એટલે 2 ના છેદમાં 10 આવી ગયા બરાબર તો 0.2 કેમ કે 10 જ છે એટલે એકમ અને દશક થઈ ગયું હવે છે 20 ના છેદમાં 100 તો અહીંયા આપણે ભાગ ઉડાઈશું 20 એકા 20 અને 20 પંચા 100 એટલે 1 ના છેદમાં શું આવશે આપણો જવાબ 5 બરાબર હવે આપણે જોઈશું 5% બરાબર તો 5 ના છેદમાં 100 છે તો જો 100 ના છેદમાં 5 એટલે 2 શૂન્ય છે ને એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી જોઈએ તો એકમ દશક અને 100 એટલે જવાબ શું આવશે 0.05 હવે આ સંખ્યાને આપણે અતિસંક્ષિપ્ત અપૂર્ણાંકમાં ફેરવવાના અને અતિસંક્ષિપ્ત રૂપ આપવાનું છે એટલે 5 ના છેદમાં 100 છે તો 5 એક 5 અને 20 પંચા 100 એટલે જવાબ શું આવ્યો 1 ના છેદમાં 20 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આપણો પ્રશ્ન 6 એ પૂરો થાય છે પ્રશ્ન 7 પ્રશ્ન 7 છે એક શહેરમાં 30% સ્ત્રી 40% પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે જો અહીંયા 30% સ્ત્રીઓ છે 40% પુરુષ છે અને 1% આપણે ધારી લઈએ કે બાળકો છે બરાબર હવે આપણને ખબર છે કે હંમેશા જે ટકા હોય છે એ 100 પર ગણવામાં આવે છે એટલે હવે આપણે શું કરીશું કે 100 માંથી જે સ્ત્રીઓની સંખ્યા છે અને પુરુષોની કુલ સંખ્યા છે બરાબર એટલે સ્ત્રીઓ વત્તા પુરુષ આ બંનેને જે ટકા આપ્યા છે એ આપણે 100 માંથી માઇનસ કરી દઈશું બરાબર તો 100 માંથી 30 પ્લસ 70 માઇનસ 40 માઇનસ કરી દઈશું એટલે 100 માઇનસ શું કરીશું 70 તો 100 માંથી 70 જતા રહેશે એટલે 30 આવશે ને એટલે બાકીના શું આવ્યા x બરાબર બાળકો એટલે 30% શું થશે બાળકો થશે બરાબર તો અહીંયા આપણો પ્રશ્ન 7 પૂરો થાય છે